નમસ્કાર, હું છું દીપક આસર અને તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો. દેશની સુરક્ષા હાલ જે અધિકારીઓના હાથમાં છે તે બધામાં એક બાબત કોમન છે. દેશની તમામ સુરક્ષા એજન્સીઓના વડા 1984ના એક જ બેચના આઈપીએસ અધિકારીઓ છે. જી હા, આજે આ જોગાનું જો કહો કે પછી જાણીબૂજીને અપાયેલા હોદ્દાઓ, તમે જે માનો તે, પણ આવું થયું છે. ચાહે તમે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો લઈ લો, કે પછી નેશનલ સિક્યુરિટી એજન્સીની વાત કરો, કે પછી બીએસએફ, સીઆઈએસએફ, કોઈ પણ સુરક્ષા એજન્સી લઈ લો, તેના વડા 1984ની બેચના આઈપીએસ અધિકારીને બનાવવામાં આવ્યા છે. આજે દેશની 8 સુરક્ષા એજન્સીના વડા આ જ બેચમાંથી આવી રહ્યા છે. 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી અધિકારીઓની નવી નિયુક્તિ શરૂ થઈ હતી. આઈપીએસ અધિકારીને દેશની સુરક્ષા એજન્સીના વડા બનાવવાની પહેલ સપ્ટેમ્બર 2017માં થઈ હતી. અસમ મેઘાલય કેડરના આઈપીએસ અધિકારી વાયસી મોદીને એનઆઈએના ડીજી બનાવવામાં આવ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી દેશની કુલ 8 સુરક્ષા એજન્સીના વડા તરીકે 1984 બેચના આઈપીએસને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ 8 અધિકારીઓ કોણ છે તેને ઓળખી લઈએ. આઈપીએસ નંબર 1, વાયસી મોદી. વાયસી મોદી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ડિરેક્ટર જનરલ છે. આખું નામ છે યોગેશ ચંદર મોદી. તેની કરિયરની શરૂઆત સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર તરીકે થઈ હતી. એ પછી તેઓ એસપી બન્યા હતા. એ પછી તેઓને ડીઆઈજી રેન્જ અને એડીજી લો એન્ડ ઓર્ડરના રૂપમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું. 1991માં તેઓને કેબિનેટ સેક્રેટરીએટમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી 2002માં સીબીઆઈમાં પહોંચ્યા હતા. સીબીઆઈમાં તેઓએ ગુજરાતના રમખાણોથી લઈને ગુલબર્ગ સોસાયટી અને નરોડા પાટિયા જેવા નરસંહારના કેસોની તપાસ કરી હતી. 2010માં સુપ્રીમ કોર્ટે એસઆઈટી બનાવી હતી, જેમાં ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા, રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા બાબતે તપાસ કરવાની હતી. વાયસી મોદીએ એસઆઈટીના હિસ્સો હતા. ગુજરાતના ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસની તપાસ પણ વાયસી મોદીએ કરી હતી. એસઆઈટીની તપાસ પૂરી થતાં વાયસી મોદી ફરી સીબીઆઈમાં જતા રહ્યા હતા. સીબીઆઈમાં તેઓ સપ્ટેમ્બર 2017 સુધી હતા. ત્યાર પછી મોદી સરકારે વાયસી મોદીને એનઆઈએના વડા બનાવી દીધા હતા. વાયસી મોદી 2001માં પોલીસ મેડલ અને 2008માં રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત છે. આઈપીએસ નંબર 2, સુદીપ લખટકિયા. સુદીપ લખટકિયા નેશનલ સિક્યુરિટી ગાર્ડના વડા છે. 19 જાન્યુઆરી 2018માં મોદી સરકારે તેમને NSGના ડીજી નિયુક્ત કર્યા હતા. 1984 બેચના તેલંગાણા કેડરના આઈપીએસ છે. લખટકિયાની કરિયરની શરૂઆત પણ જિલ્લા એસપી તરીકે થઈ હતી. આંધ્રપ્રદેશમાં પોલીસના શિકારી ડોગની ટીમના તેઓ કમાન્ડર એન્ડ ચીફ રહી ચૂક્યા છે. આંધ્રપ્રદેશ તેલંગાણાથી બહાર કાઢીને તેમને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં તેઓ 8 વર્ષ સુધી ફરજ પર રહ્યા હતા. ત્યાર પછી તેઓ પોતાની કેડરમાં તેલંગાણા જતા રહ્યા હતા. તેલંગાણામાં એડીજી બન્યા. જૂન 2016માં તેઓને સીઆરપીએફના એડીજી બનાવવામાં આવ્યા હતા. ત્યાંથી જાન્યુઆરી 2018માં લખટકિયાને NSGના ડીજી બનાવવામાં આવ્યા હતા. આઈપીએસ નંબર 3, રાજેશ રંજન. 1984 બેચના બિહારના આઈપીએસ અધિકારી છે. રાજેશ રંજનની કરિયરની શરૂઆત પટણાથી થઈ હતી. પટણામાં તેઓ એએસપી તરીકે પોસ્ટિંગ પામ્યા હતા. 1995માં સીબીઆઈમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગના તેઓ એસપી બન્યા હતા. મસૂર તાંત્રિક ચંદ્રાસ્વામીને તેઓએ જ અરેસ્ટ કર્યા હતા. સીબીઆઈના ડીઆઈજી બન્યા અને 2002માં
ફ્રાન્સ સ્થિત ઇન્ટરપોલમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી આવ્યા પછી ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં વિજિલન્સ ઓફિસર હતા. એપ્રિલ 2018માં CISFના ડીજી તરીકે નિયુક્ત થયા હતા. આઈપીએસ નંબર 4 રજનીકાંત મિશ્રા 1984ના ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે. લખનૌ, હૈદરાબાદ, દેહરાદૂન અને કાનપુર જેવા શહેરોમાં એસપી રહી ચૂક્યા છે. યુપીથી બહાર કાઢીને તેમને કોલકાતા સીબીઆઈમાં ડીઆઈજી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીબીઆઈના ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં તેઓ જોઈન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. હાલ તેઓ બીએસએફના ડિરેક્ટર જનરલ છે. આઈપીએસ નંબર 5 SS દેસવાલ. SS દેસવાલ હરિયાણા કેડરના આઈપીએસ અધિકારી છે. તેમનું આખું નામ સુરજીતસિંહ દેસવાલ છે. તેમના કરિયરની શરૂઆત હરિયાણાથી થઈ હતી. હરિયાણાના વિવિધ શહેરોમાં તેઓ એસપી રહી ચૂક્યા છે. 1994માં તેઓને સીબીઆઈમાં એન્ટી કરપ્શન યુનિટમાં એસપી બનાવાયા હતા. ત્યારબાદ પ્રમોશન આપીને રેલવે પોલીસમાં આઈજી નિયુક્ત કરાયા હતા. 1915માં દેસવાલે સશસ્ત્ર સીમાબળના એડીજી તરીકે પદભાર સંભાળ્યો હતો. 31 ઓક્ટોબર 2018ના રોજ દેસવાલને ઇન્ડો તિબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ITBPના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈપીએસ નંબર 6 રાકેશ અસ્થાના 1984 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. ગુજરાતથી શરૂ થયેલી તેમની કરિયરમાં બિહાર ગયા પછી મોટો વળાંક આવ્યો હતો. અસ્થાના સીબીઆઈમાં એન્ટી કરપ્શન વિંગમાં એસપી રહી ચૂક્યા છે. અસ્થાના પુરુલિયા શસ્ત્રોના કેસની તપાસ હોય કે લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધના ચારા કૌભાંડની તપાસ હંમેશા ચર્ચામાં રહ્યા હતા. આ બંને કેસની તપાસ તેઓએ કરી હતી. તેમણે જ લાલુ યાદવની ધરપકડ કરીને તિહાર જેલમાં મોકલ્યા હતા. 2008ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ પણ અસ્થાનાને સોંપવામાં આવી હતી. અસ્થાનાએ 22 દિવસમાં જ આ કેસ ઉકેલી દીધો હતો. આસારામ બાપુ અને તેના પુત્ર નારાયણ સાંઈના કેસની તપાસ પણ અસ્થાનાએ કરી હતી. ત્યાર પછી અસ્થાનાને સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. સીબીઆઈના વડા આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેની લડાઈની દુનિયાને ખબર જ છે. બંનેએ એકબીજા પર લાંચ લેવાનો આક્ષેપ મૂક્યો હતો. મામલાએ વધારે તૂલ પકડતા અસ્થાનાને January 2019માં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના ડિરેક્ટર જનરલ બનાવી દેવાયા હતા. આઈપીએસ નંબર 7 સામંત ગોયલ 1984ની પંજાબ કેડરના આઈપીએસ અધિકારી છે. સામંત પંજાબ પોલીસમાં એ વખતે જોડાયા હતા જ્યારે પંજાબમાં હિંસાનો માહોલ હતો. સામંત ગોયલને પાકિસ્તાની મામલાના જાણકાર માનવામાં આવે છે. 1984થી 2001 સુધી સામંત પંજાબ પોલીસમાં હતા. 2001માં સામંત રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રોમાં જોડાયા હતા. પાકિસ્તાન સામેની 2016ની સર્જિકલ સ્ટ્રાઇક હોય કે તાજેતરની બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક, બંનેમાં સામંતની ભૂમિકા ખૂબ જ અહમ હતી. અસ્થાના અને આલોક વર્માના ઝઘડામાં પણ સીબીઆઈ તપાસમાં સામંત ગોયલનું નામ આવ્યું હતું, પણ એફઆઈઆરમાં તેમનું નામ નહોતું. તાજેતરમાં જ તેઓને રો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના વડા બનાવવામાં આવ્યા છે. આઈપીએસ નંબર 8 અરવિંદ કુમાર 1984ના અસમ મેઘાલય કેડરના આઈપીએસ અધિકારી છે. 1991માં જ અરવિંદ કુમારે પોતાની કેડર છોડી દીધી હતી અને ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં આવી ગયા હતા. ત્યારથી આજ સુધી તેઓ આઈબીમાં વિવિધ હોદ્દાઓ પર રહ્યા હતા. તેઓને બિહારની રાજધાની પટનામાં આઈબીના હેડ તરીકે પણ નિયુક્ત કરાયા હતા. રશિયાના મોસ્કોમાં પણ તેઓની નિયુક્તિ થઈ હતી. અરવિંદ કુમારને કાશ્મીર અને નક્સલવાદના મામલે જાણકાર માનવામાં આવે છે. હાલ તેઓ આઈબીના મુખ્ય વડા છે. આ પહેલા તેઓ આઈબીમાં જ કાશ્મીર ડેસ્ક સંભાળતા હતા. આ 8 આઈપીએસ અધિકારીઓના હાથમાં જ આજે ભારતની
આખી પૂરેપૂરી સુરક્ષા રહેલી છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.